मुस्लिम एजुकेशन ई लर्निंग क्लास की अंदर तमारू स्वागत है। 11 साइंस मैथमेटिक्स एनु बीजो चैप्टर आपणे भणी रह्या छीए। ऑलमोस्ट बीजा चैप्टर की अंदर फंक्शन अने रिलेशन एमा जे लास्ट टॉपिक आपणो फंक्शन है एमा लगभग बधी ज रीते एटले के कोईपण फंक्शन विधेय है ई विधेय है के नहीं आपेलू होय ते एना पछी जो हो तो प्रदेश ने विस्तार मेळवानुं होय तो अलग अलग विधेय लईने आपणे एनो प्रदेश ने विस्तार कई रीते मेळवाय ए आपणे जोई लीधुं छे। अने जे अगाउ आपणे भणेला छे संबंध संबंध माटे पण प्रदेश ने विस्तार कई रीते मळे संबंध कई रीते मळे कार्तेजियन गुणाकार कई रीते थाय जेटला टॉपिक छे आ चेप्टरना ए बधा जनी थियरी अने एक्जाम्पल छे ए आपणे बधुं जोई लीधुं छे। हवे स्वाध्याय 2 नी अंदर बधाने मिक्स एक्सरसाइज छे फंक्शन अने रिलेशन एनी अंदर कोईपण आपणने फंक्शन अने रिलेशन आपेलू होय तो एमांथी हवे आपणे नक्की करवानुं होय के फंक्शन के रिलेशन बेमांथी शुं छे। तो अत्यारे आपणी पासे रकममां छे के एफ ऑफ एक्स बराबर एक विधेय आपेलू छे अने जी ऑफ एक्स बराबर एक विधेय छे। पछी रकममां आपेलू छे के साबित करो कि एफ विधेय छे अने जी विधेय नथी। હજુ બેનું સ્વરૂપ આપણને આમ સરખું જ દેખાય છે, આમાં પણ એક્સનો વર્ગ છે, આમાં પણ ત્રણ એક્સ છે, આમાં એક્સનો વર્ગ છે અને આમાં ત્રણ એક્સ છે, આ એફ ઓફ એક્સ છે, આ જી ઓફ એક્સ છે। હવે એક વિધેય છે અને એક વિધેય નથી એવું આપણે બતાવવાનું છે, તો એના માટે આપણને બીજી વસ્તુ કન્ડિશન આપેલી છે। જો વિધેય તો ઘણા બધામાં સરખું આવશે પરંતુ એની કન્ડિશન જે હોય એના ઉપર વધારે નક્કી થશે કે એ વિધેય છે કે નહીં। અગાઉના આના પહેલાંના એક્ઝામ્પલમાં આપણે જોયેલું હતું વિડીયોમાં કે વિધેય છે સરખા જ હતા, બહુપદીના જેવા જ વિધેય હતા, પરંતુ એની કન્ડિશન છે બદલી જાય। એક્સ ગ્રેટર ધેન ઝીરો હોય તો એક્સમાં, હવે ગ્રેટર ધેન ઝીરોમાં એક્સ શું છે તો વાસ્તવિક સંખ્યા છે, તો ઝીરોથી મોટી સંખ્યા બધી આવે, તો ટૂંકમાં જે કન્ડિશન આપેલું હોય એ આધાર રાખે છે વિધેય થાય છે કે નહીં એના માટેનું। તો અહીંયા કન્ડિશન છે એફ ઓફ એક્સની અંદર એક્સના વર્ગ માટે કન્ડિશન આપી છે કે ઝીરોથી ત્રણની વચ્ચેની સંખ્યા, ઝીરો અને ત્રણ પણ એલાઉડ છે। સેમ એ રીતે ત્રણ એક્સ છે એમાં ત્રણથી દસની વચ્ચેની સંખ્યાઓ, એટલે કે આ બંનેમાં ત્રણ છે। હવે એ બંનેમાં ત્રણ છે એના પછી બીજું જે આપણને વિધેય આપેલું છે જી ઓફ એક્સ, એની અંદર પણ સેમ એ જ વસ્તુ છે, એક્સનો વર્ગ અને ત્રણ એક્સ એ તો છે જ, પરંતુ કન્ડિશન છે એ બદલી ગઈ છે। જો અહીંયા ઝીરોથી ત્રણ હતું અહીંયા ઝીરોથી બે છે, અહીંયા પણ બેથી દસ છે, અહીંયા ત્રણથી દસ હતું અહીંયા બેથી દસ થઈ ગયું છે। તો કન્ડિશન બદલી જાય એટલે વિધેય છે કે નહીં એ પણ આખો એનો બદલી જશે ટોપિક આખો। એટલા માટે સૌથી પહેલા આપણે એફ ઓફ એક્સ છે એ જે આપણને વિધેય આપેલું છે એ વિધેય છે કે નહીં પહેલા ચેક કરીએ અને પછી જી ઓફ એક્સ માટે ચેક કરીએ। હવે વિધેય થાય છે કે નહીં એના માટે આપણે અગાઉ ભણી ગયા છે કે કોઈ પણ બે ગણ હોય તો ગણ એ અને બી, ગણ એમાં સામેનો ગણ બી હોય, એટલે કે આકૃતિ ઉપરથી આપણે જોયું હતું કે ગણ એના સભ્યોનું બીમાં એક જ પ્રતિબિંબ જોવે, જો એક કરતાં વધારે હોય તો એ વિધેય થાય નહીં। તો હવે આપણે ચેક કરીએ એફ ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ વત્તા ત્રણ એક્સ જે આપેલું છે આપણે લખી નાખ્યું એક્સનો વર્ગ અને ત્રણ એક્સ બેની કન્ડિશન છે એમ નામ છે। હવે સૌથી પહેલા આમાં પણ ત્રણ છે અને આમાં પણ ત્રણ છે, બંનેમાં સરખી સંખ્યા ત્રણ છે, આમાં પણ ઇક્વલ ટુ છે એટલે ત્રણની ગણતરી થશે, આમાં ઇક્વલ ટુ છે એટલે ત્રણની ગણતરી થશે। તો બે માટે આપણે પહેલા ચેક કરીએ કે એક્સ બરાબર ત્રણ લઈશી તો એના વિધેયનું મૂલ્ય શું મળે છે આપણને। હવે પહેલા આપણે આ કન્ડિશન ઝીરો લેસ દેન એક્સ લેસ દેન ત્રણ એના માટે ચેક કરશું અને પછી ત્રણ લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ દસ માટે ચેક કરશું આપણે। તો સૌથી પહેલા ઝીરો લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ ત્રણ એના માટે, બેમાં જે સરખી સંખ્યા છે એના માટે આપણે ચેક કરીએ, તો અમાય ત્રણ છે ને અમાય ત્રણ છે એટલે બેમાં આપણે એક્સ બરાબર ત્રણ લઈને જવાબ ચેક કરશું। તો એક્સ બરાબર ત્રણ લેતા, હવે એક્સ બરાબર ત્રણ લેશું તો શું થશે, અહીંયા આપણે આની વાત કરીએ છીએ એટલે એની સાથે જે ફંક્શન છે એની વાત કરવાની, એટલે એની સાથેનું જે ફંક્શન છે એક્સનો વર્ગ છે, આ એક્સના વર્ગની લિમિટ આપણને આપેલી છે। તો એની સાથે જે વિધેય છે એક્સનો વર્ગ છે, એટલે કે એફ ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ હોય તો આ લિમિટ છે અને એફ ઓફ એક્સ બરાબર ત્રણ એક્સ હોય તો આ લિમિટ છે। તો હવે અત્યારે આપણે એફ ઓફ એક્સ બરાબર એક્સના વર્ગની વાત કરીએ છીએ, કઈ સંખ્યા માટે, તો ફક્ત ત્રણ માટે। તો એફ ઓફ એક્સ બરાબર એક્સની જગ્યાએ ત્રણ લઈ તો એફ ઓફ એક્સ આપણને શું આપેલું છે, એક્સનો વર્ગ છે, તો એફ ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ આવે। પણ હવે એક્સની જગ્યાએ આપણે ત્રણ લીધું છે એટલે એક્સની જગ્યાએ ત્રણ, એફ ઓફ એક્સની જગ્યાએ એફ ઓફ થ્રી થઈ જશે, તો હવે એક્સની જગ્યાએ ત્રણ મૂકશું તો ત્રણનો વર્ગ થશે
तो 3 નો વર્ગ શું આવશે જવાબ 9 આવશે એટલે કે f ઓફ 3 નો જવાબ આપણને 9 મળ્યો આપણે એને લખી નાખ્યું કે f ઓફ 3 નો જવાબ 9 મળે છે કોના માટે તો અહીંયા જે કન્ડિશન છે 0 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ x અને 3 માટે એના માટે આપણને f ઓફ 3 નો જવાબ 3 મળે છે હવે એના પછી જે બીજી કન્ડિશન છે 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 એના માટે આપણે ચેક કરશું કે એમાં આપણને f ઓફ x નો જવાબ શું મળે છે તો ફરીથી આના માટે 3 જ 2 માં સરખી જ આપણે એ સંખ્યાનો જ ઉપયોગ કરવાનો છે એટલે કે એના માટે આપણે ફરીથી 3x નો ઉપયોગ કરશું તો હવે x ની જગ્યાએ 3 મૂકશું અને જવાબ શું મળે છે ચેક કરવાનો છે તો ફરીથી f ઓફ x બરાબર હવે 3x થઈ જશે એટલે કે x બરાબર 3 લેતા f ઓફ 3 બરાબર જો અહીંયા x નો વર્ગ આવ્યો તો હવે આવી ગયું 3x બરાબર f ઓફ 3 છે એટલે x ની જગ્યાએ અહીંયા જો f ઓફ 3 છે એટલે જ્યાં x દેખાય અહીંયા 3 મૂકવાના થાય તો અહીંયા આપણે x ની જગ્યાએ 3 મૂકશું તો 3 ગુણ્યા 3 એટલે 9 જ મળશે એટલે અહીંયા પણ આપણને f ઓફ 3 છે એનો જવાબ છે એ 9 મળે છે એટલે બંનેમાં જવાબ 9 મળે છે બંનેમાં જવાબ સરખો મળે છે તો એના ઉપરથી આપણે જો આકૃતિ ઉપરથી સમજવા માંગીએ તો આ કોઈ પણ આકૃતિ છે ગણ A અને ગણ B માટે હવે અહીંયા 3 છે તો અહીંયા પણ આપણને 9 એક જ સભ્ય મળે છે 3 નો કોઈ બીજો સભ્ય હજી કોઈ 8 કે 6 કે એવો કોઈ અલગ સભ્ય નથી મળતો જો કદાચ અહીં 6 મળતો હોત તો આપણે 6 લખેત અને એની સાથે જોઈન્ટ કરત તો 3 ના 2 પ્રતિબિંબ મળે તેવું કહેવાય પરંતુ અહીંયા 3 નું એક જ પ્રતિબિંબ મળે છે 3 ની સાથે 2 માં 9 એટલે કે એક જ સંખ્યા છે કે જેનું પ્રતિબિંબ મળે છે એટલે 3 નું f ઓફ x માં એક જ પ્રતિબિંબ મળે છે એટલા માટે આપણે જો લખ્યું x નું f દ્વારા એક જ પ્રતિબિંબ મળે છે અને એક જ પ્રતિબિંબ મળતું હોય એક કરતાં વધારે પ્રતિબિંબ મળતા હોય તો એ વિધેય થાય નહીં પરંતુ અહીંયા એક જ પ્રતિબિંબ છે એટલા માટે આપણે કહીશું કે f એ વિધેય છે એટલે આપણે નક્કી કર્યું કે જે આપણને વિધેય આપેલું છે એ f છે એ વિધેય છે આપેલી કન્ડિશન માટે હવે આપણે g માટે ચેક કરશું g ઓફ x બરાબર જે આપેલું છે એને આપણે પહેલાં લખી નાખ્યું ફરીથી એ જ કામ કરશું કે અહીંયા બે લિમિટ છે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 અને એના માટે વિધેય છે x નો વર્ગ અને 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 માટે વિધેય છે 3x તો 2 માટે આપણે ચેક કરશું કે એ વિધેય છે કે નહીં બે કન્ડિશન માટે આપણે ચેક કરશું તો સૌથી પહેલા આ લિમિટ લઈ આપણે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 એના માટે તો જો સૌથી પહેલા લખ્યું 2 માં સરખું 2 છે એટલે આપણે 2 માટે ચેક કરશું અહીંયા આપણે 3 માટે ચેક કર્યું હતું તો 2 માં 2 માટે ચેક કરશું તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 માટે x બરાબર 2 લેતા x ની જગ્યાએ આપણે 2 મૂકશું તો g ઓફ x બરાબર શું થશે આ કન્ડિશન માટેનું વિધેય છે x નો વર્ગ તો g ઓફ x બરાબર x નો વર્ગ અને x ની જગ્યાએ હવે 2 મૂકવાનું થશે એટલે 2 નો વર્ગ બરાબર 4 મળે છે એટલે કે g ઓફ 2 એની કિંમત આપણને મળે છે 4 અહીંયા આપણને g ઓફ 2 ની કિંમત જેવી રીતે અહીંયા આપણને f ઓફ 3 ની કિંમત 9 મળી હતી એવી જ રીતે અહીંયા આપણને g ઓફ 2 ની કિંમત 4 મળે છે હવે એના પછીની બીજી કન્ડિશન જે છે એના માટે ચેક કરશું 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 માટે એના માટે પણ ફરીથી x ની જગ્યાએ 2 લાખ 2 લેશું તો x બરાબર 2 લેતા g ઓફ 2 બરાબર 3x છે જો અહીંયા બીજું આપણું વિધેય છે 3x છે g ઓફ 2 બરાબર 3x તો હવે આપણે g ઓફ 2 એટલે x ની જગ્યાએ 2 મૂકશું તો 3 ગુણ્યા 2 એટલે 6 મળશે એટલે g ઓફ 2 ની કિંમત આપણને 6 મળે છે જો હવે આપણે જોઈ શકીએ છીએ અહીંયા g ઓફ 2 ની કિંમત 4 મળે છે અહીંયા g ઓફ 2 ની કિંમત 6 મળે છે તો આપણે એના ઉપરથી આકૃતિથી સમજવું હોય તો આકૃતિ ઉપરથી આપણે સમજી શકાય કે આ કોઈ a અને b માટે ગણ માટે આકૃતિ છે એના માટે કોઈ આજે આપણે બે સંખ્યા લીધી છે એના માટે આપણે જોઈએ તો સામે ટોટલ 2 પ્રતિબિંબ મળે છે એકમાં 4 મળે છે અને એકમાં 6 મળે છે એટલે 2 પ્રતિબિંબ મળે છે તો 2 માટે ટોટલ આપણને 2 પ્રતિબિંબ મળે છે 4 અને 6 આપણે અગાઉ વ્યાખ્યામાં જોયું હતું કે એક જ સંખ્યાને વધારે પ્રતિબિંબ મળતા હોય તો એ છે એ વિધેય થાય નહીં એક જ જો એનો પ્રતિબિંબ મળતો હોય તો એ વિધેય થાય એટલા માટે આપણે કહેશું કે x છે એ g દ્વારા અલગ અલગ પ્રતિબિંબ મળે છે x ની અંદર એટલા માટે g એ વિધેય થતું નથી એટલે અહીંયા આપણને જે રકમમાં સાબિત કરવાનું કીધું છે કે f છે f અને g બે વિધેય છે એમાંથી f છે એ વિધેય છે એવું સાબિત કરવાનું છે અને g છે એ વિધેય નથી એવું સાબિત કરવાનું છે તો આપણે બંનેની કિંમત મેળવી અને એના ઉપરથી સાબિત કર્યું કે f વિધેય છે અને g વિધેય નથી થેન્ક યુ